રાજ્ય વીમા નિગમની કચેરીનો 65,000 નો પગારદાર મેનેજર વીરેન્દ્રસિંહ ઉમરાવસિંહ પાલ 20,000 ની લાંચમાં એસીબીના છટકામાં ભેરવાઈ ગયો છે. લાચિયા મેનેજરે પેન્શન મંજૂર કરવા માટે 20,000 ની લાંચ લીધી હતી. સુરતમાં મિકેનિકલ પ્રોડક્શન પ્રાઇવેટ કંપનીમાં નોકરીમાં યુવકના પિતાનું 2 મહિના પહેલા અવસાન થયું હતું. કંપની દ્વારા કર્મચારીનો વીમો લેવામાં આવેલો હતો. ફરજ દરમિયાન યુવકના પિતાનું અકસ્માતમાં અવસાન થયું હતું, જેથી યુવકની માતાએ પેન્શન માટે રાજ્ય વીમા નિગમની કચેરીમાં ગઈ હતી, જ્યાં પેન્શન મંજૂર કરવા માટે મેનેજર વીરેન્દ્રસિંહ પાલને મળી હતી. હજુ પેન્શન નક્કી કરાય તે પહેલાં જ મેનેજરે 20,000 ની લાંચ માંગી હતી. પિતાનું અવસાન થયું ઉપરથી માતાને પતિનું પેન્શન મળી રહે જેનાથી તેનો જીવન નિર્વાહ ચાલે. આ પહેલાં જ લાંચિયા મેનેજરે લાંચની માંગણી કરતા પુત્રએ આવા લાંચિયાને સબક શીખવાડવા માટે એસીબીમાં ફરિયાદ કરી હતી. મંગળવારે બપોરે લાલ દરવાજા કર્મચારી રાજ્ય વીમા નિગમની કચેરીના મેઇન ગેટની સામે એસીબીએ છટકું ગોઠવીને મેનેજર વીરેન્દ્રસિંહ ઉમરાવસિંહ પાલને 20,000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. એસીબીની ટ્રેપને કારણે મેનેજરનો પસીનો છૂટી ગયો હતો અને બચાવ માટે ભારે ધમપછાડા કર્યા હતા. રાજ્ય વીમા નિગમનો મેનેજર વીરેન્દ્રસિંહ પાલ અડાજણ શાંતિવિલા એપાર્ટમેન્ટમાં રહે છે. 1 વર્ષ પહેલાં તેની પત્ની રાજસ્થાન જયપુરથી સુરત ખાતે બદલી થઈ હતી. વીરેન્દ્રસિંહ વર્ષ 2008 થી નોકરીમાં જોડાયેલો હતો. એક ફરિયાદી એસીબીનો સંપર્ક કરીને એમણે એવી રજૂઆત કરેલી હતી કે એમના ફાધર હતા એ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં નોકરી કરતા હતા અને એ કંપની મારફતે એમનો એક વીમો લેવામાં આવેલો હતો. હવે આ જે ફરિયાદીના જે ફાધર હતા એ ડિસેમ્બર 2019માં રોડ એક્સિડન્ટમાં એમનું અવસાન થયેલું હતું, જેથી જે આ વીમો આ કંપની પાસેથી કંપનીએ જે લેવડાયેલો હતો એ અનુસંધાને કર્મચારી રાજ્ય વીમા નિગમની કચેરીમાં જઈ અને પેપર સબમિટ કરી અને જે ફરિયાદી છે એ આ કામના આરોપી એનું નામ છે વીરેન્દ્રસિંહ ઉમરાવસિંહ પાલ, એ મેનેજર તરીકેનો હોદ્દો ધરાવે છે કર્મચારી રાજ્ય વીમા નિગમની કચેરી સુરત ખાતે. એમની પાસે પેપર સબમિટ કરાયા, ફાઇલ સબમિટ કરાઈ અને એમને જે મળવાપાત્ર જે પેન્શન હતું, કારણ કે આમાં ફરિયાદીના મધરનું નોમિની તરીકે નામ હતું, એટલે જે મળવાપાત્ર પેન્શન હતું એ બાબતમાં રજૂઆત કરી, તો આ કામના આરોપીએ એમની ફાઇલ ક્લિયર કરવા માટે 20,000 ની ગેરકાયદેસર લાંચની ડિમાન્ડ કરી. એ અનુસંધાને એસીબીમાં ફરિયાદીએ આ તેઓની ફરિયાદ જાહેર કરી. ફરિયાદ આધારે નવસારી એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સરવૈયા અને શ્રી પટેલે એસીબીના સ્ટાફ સાથે એક લાંચના છટકાનું આયોજન કર્યું. લાંચના છટકા દરમિયાન આરોપી ફરિયાદી પાસેથી લાંચની રકમની માંગણી કરી અને સ્વીકારતા રેડ હેન્ડેડ પકડાઈ ગયેલો છે. હાલમાં આ ગુનાની તપાસ ચાલુ છે. કેમેરામેન સાબિર સૈયદ સાથે સોનલ તોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ સુરત.